સમાચારોમાં ડ્રગ્સ બનાવતી ત્રણ ફેક્ટરી પર ગુજરાત એટીએસ અને એનસીબી ના દરોડા. ગુજરાત અને રાજસ્થાનમાં ત્રણ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગરના પીપળજ પાસે એટીએસ દરોડા પાડ્યા છે. ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને કાચો માલ મોટી માત્રામાં મળી આવ્યો છે. ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સનું રો મટીરિયલ હતું તૈયાર. ડ્રગ્સ બનાવી અને રાજ્ય અને દેશમાં મોકલાતું હતું. કુલ 10 લોકોની આ મામલે ધરપકડ થઈ છે. તો ડ્રગ્સ બનાવતી ત્રણ ફેક્ટરી પર ગુજરાત એટીએસ અને એનસીબી ના દરોડા. તો ક્યારથી કેટલા સમયથી આ વેપલો ચલાવવામાં આવતો હતો, આ પ્રકારે ડ્રગ્સ બનાવવાનો કાળો કારોબાર અહીં ચાલતો હતો, આ તમામ મુદ્દે 10 લોકોની ધરપકડ કરી પોલીસ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. એક્સક્લુઝિવ આ દ્રશ્યો સામે આવ્યા છે. ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સનું રો મટીરિયલ તૈયાર થતું હતું. ડ્રગ્સ બનાવી અને રાજ્ય અને દેશમાં મોકલવામાં આવતું હતું. તો કેટલા સમયથી આ ધંધો ચલાવવામાં આવતો હતો અને અહીં બનતું ડ્રગ્સ ક્યાં ક્યાં મોકલવામાં આવતું, કયા દેશમાં કયા રાજ્યમાં યુવાનોને બરબાદ કરવાનો ષડયંત્ર રચવામાં આવતું હતું, આ તમામ મુદ્દે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગરના પીપળજ પાસે એટીએસે દરોડા પાડ્યા છે. તો બાતમીના આધારે છેલ્લા કેટલાક સમયથી અહીં તપાસ ચલાવવામાં આવી રહી હતી. સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાયા છે. હિતલ, ડ્રગ્સ બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ છે, કેટલા સમયથી આ કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો, સાથે પૂછપરછ કરતા એવી કોઈ માહિતી સામે આવી છે કે કયા રાજ્યમાં કે કયા દેશમાં ડ્રગ્સ મોકલાતું હતું? જી દરા, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે ગાંધીનગરના પીપળજ ગામેથી આ ફેક્ટરી છે, અહીંયા મકાન છે ને, મકાનમાં જ કેમિકલથી ડ્રગ્સ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. સ્વાભાવિક છે કે પીપળજમાં જ બે જગ્યા એવી છે કે જે જગ્યાએ આ પ્રકારની કામગીરી થતી હોવાની વાત સામે આવી છે, અને એ અંતર્ગત અત્યારે અહીં ગાંધીનગર એલસીબીની ટીમ પણ હાજર છે ને, એ તપાસ કરી રહી છે. સ્વાભાવિક છે કે અત્યારે જ્યારે જે પ્રકારની વાત ધરા એવી છે કે 4:30 વાગે જ્યારે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે ત્યારે અહીંની વિગતો આપવાનો પોલીસ ક્યાંક ને ક્યાંક ઇન્કાર કરે છે, પણ એટલું જ પોલીસે પણ સ્વીકાર્યું છે કે અહીંયાથી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું ને એ પકડાયું છે. અત્યારે ઉપરના જે લોકો છે એ પોલીસના અધિકારીઓ છે, સાથે સ્થાનિક લોકો જે છે જેમનું ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ છે એ છે, અને આ સિવાયનું જે બીજું મકાન છે એ મકાનમાંથી રાત્રે જ પોલીસે 7 લોકોથી વધુ લોકોને ઉપાડી લીધા છે, અને તેમની સાથે જે પૂછપરછ કરી છે, ત્યાં જે બીજું મકાન હતું એ મકાનમાં અંદાજે એવું કહી શકાય કે 20-25 દિવસ પહેલાં આ પ્રકારે ભાડે આપવામાં આવ્યું હતું, અને ભાડે આપ્યા પછી એ થતું હતું. ચોક્કસ સીધી રીતે આ અહીંયા જે મકાન બીજું મળ્યું છે એ ખેતરોમાં મકાન છે, અને ખેતરોમાં મકાન હોવાથી કોઈને તરત ખ્યાલ ના આવે, માત્ર લોકો રહેતા હોય એ જ પ્રકારના રીતે થઈ શકે. એ જ પ્રકારે દ્રશ્ય જોવા જઈએ તો અહીંયા પણ જે પ્રકારના દ્રશ્યો દેખાય છે એ દ્રશ્યો ખેતરોમાં જે મકાન છે ને, જે આ મકાન ઉપર જે નામ લખેલું છે, નેમપ્લેટ છે, એ નેમપ્લેટ પણ આપ જોઈ શકો છો, અને એ નેમપ્લેટ અંતર્ગત આ મકાનના માલિક છે કે નહીં એના તમામ કાગળિયા કોણ છે, મકાનના માલિક સામે પણ કાર્યવાહી કરવાની પોલીસે તજવીજ હાથ ધરી હોવાની જાણકારી મળી છે. કારણ કે મકાન ભાડે આપ્યું તો ભાડે આપનાર કોણ હતા, શું નહીં, એ તમામની વિગતો એમને લેવી જોઈએ એવી કોઈ વિગતો મળી નથી. પણ અહીંયાથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, અને એ જે આંકડો છે એ આંકડો અત્યારે ખાલી પોલીસ નથી કહેતી, પણ એવું ચોક્કસ છે કે મોટા પાયે અહીંયા ગાંધીનગરના પીપળજમાં બે મકાનો એવા છે કે જ્યાં ડ્રગ્સ બનાવવાનું ચાલતું હતું. જે પોલીસ સૂત્ર છે એ પોલીસ સૂત્ર એવું કહી રહ્યા છે કે માત્ર બે જગ્યાએ નહીં, ગુજરાતમાં આજે એક સાથે જે અમદાવાદ એટીએસથી પ્રેસ કોન્ફરન્સ કરવાની છે એમાં સ્પષ્ટ એવું છે કે રાજસ્થાન કનેક્શન પણ બહાર આવ્યું હોવાની વાત એમાં સામે આવી રહી છે, અને બીજા અનેક કનેક્શનો સામે આવશે ધરા. એટલે એવું કહી શકાય કે એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી છે. જી બિલકુલ. હિતલામાં સૌથી મોટું નામ કોનું છે? 10 લોકોને ધરપકડ કરવામાં આવી છે, તો કોણ એવું છે જે આટલા સમયથી આટલી હિંમત સાથે ગુજરાતમાં આ પ્રકારનો ધંધો ચલાવતું હતું? જી ચોક્કસ, એ તો જ્યારે એટીએસ જાહેર કરશે ત્યારે જ ખબર પડશે, પણ એવું ચોક્કસ કહી શકાય કે અહીંયા જે જગ્યાએ એક મકાન પકડાયું છે એ બંને મકાન, જે આ મકાન અને જે અગાઉનું મકાન છે એ બંનેમાં કોમન વસ્તુ છે કે મહેન્દ્રસિંહ વાઘેલાનું એક નામ આવી રહ્યું છે, જેઓ મકાન માલિક છે. હવે એમાં મહેન્દ્રસિંહ વાઘેલાની કેટલી ભૂમિકા છે, શું ભૂમિકા છે, એ તો પોલીસ જ્યારે સ્પષ્ટ કરશે ત્યારે જ ખબર પડશે. પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એવું ચોક્કસ કહી શકાય કે પોલીસ જ્યારે દરેકની પોતાની ભૂમિકા છે એ ભૂમિકા આઈડેન્ટિફાય કરે,
આઈડેન્ટિફાઈડ કરે ત્યારે જ પોલીસ જે તપાસમાં બહાર આવ્યું છે તેમાં ક્યાં કેટલા લોકો દોષિત છે એ મહત્વનું છે અને એ પોલીસ જે કહેશે ત્યારે જરા ખ્યાલ આવશે. હું કેમેરામેનને કહીશ કે અહીંથી જે પ્રકારના જે દ્રશ્યો છે જે દ્રશ્યો આપણને મકાનને અંદર પણ કારણ કે અહીંયા સીધી રીતે બાંધકામ ચાલુ હોય બહાર જે ટાઇલ્સો પડી છે એ ટાઇલ્સો દેખી શકાય છે અને એ ટાઇલ્સો તે એટલે ક્યાંક ને ક્યાંક કામ ચાલુ હતું એ પ્રકારનું આ મકાન છે. કોઈ મકાન રિનોવેટ થયું અને કોઈ રહેતું હોય એ પ્રકારની સીધી રીતે નથી જોવા મળતું જોવા જઈએ અને ક્યાંક ને ક્યાંક લોકોને ગેરમાર્ગે દોરી શકાય એટલા માટે ધાર્મિક આસ્થાનો પણ ધજા એટલે જય શ્રીરામનો એક ધજા લટકાવવામાં આવી છે એટલે ક્યાંય કોઈને શંકા ન જાય એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે હવે એવું ચોક્કસ છે કે આમાં કોણ દોષિત છે કેટલા માત્રામાં અહીંયા ડ્રગ્સ બનાવવામાં આવ્યું છે તમામ વસ્તુઓ આખું નેટવર્ક છે એ નેટવર્ક કઈ દિશામાં જઈ રહ્યું છે એ પોલીસ એટીએસ જ્યારે ખુલ્લું પડશે ત્યારે જ ખબર પડશે. પણ એવું ચોક્કસ કહી શકાય કે યુવા ધનને બરબાદીના ડ્રગ્સના રવાડે ચડાવનાર લોકોની સામે પોલીસે એક્શન લીધા છે અને આ એક એક્શન મહત્વના છે એક મોટી વસ્તુ એ છે અને આ કેટલા વખતથી ચાલતું હતું એની પણ હકીકત બહાર આવશે. પીપળજમાં બીજું મકાન છે એ મકાન માત્ર 20-25 દિવસ પહેલાં ભાડે લેવામાં આવ્યું હોવાની વિગતો સ્થાનિક લોકો કહી રહ્યા છે. પણ વાસ્તવિકતામાં ગાંધીનગરમાં ક્યારથી આ ડ્રગ્સ બનાવવાની કામગીરી થઈ રહી છે એ જાણવું રહેશે કારણ કે કેટલી કેમિકલ ફેક્ટરીઓ છે ગાંધીનગર સહિત ગુજરાતમાં અનેક કેમિકલ ફેક્ટરીઓ છે ત્યાં આ જ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય એ પણ એક શંકા ઉપજાવી રહ્યું છે. ડ્રગ્સના દૂષણમાં ગુજરાતના યુવા ધનને બરબાદ કરવાનું આ ષડયંત્ર ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યમાં અને અન્ય દેશમાં પણ અહીંથી ડ્રગ્સ મોકલવામાં આવતું હતું તેવી વિગતો હાલ તો પ્રાપ્ત થઈ રહી છે. જો કે આ મુદ્દે 10 લોકોની અટકાયત કરવામાં આવી છે અને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આમાં એક નામ સામે આવ્યું છે, હવે તે નામ જે મહેન્દ્રસિંહ વાઘેલા છે તેમનું આ ઘર છે તે રીતે નામ સામે આવ્યું છે. પરંતુ તેની આ ભૂમિકા કેટલી છે આમાં તે મુદ્દે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવશે અને વધારે વિગતો હાથ ધરવામાં આવશે.